અને આંગણે જ્યાં હવે જાનૈયાઓ આવી ચૂક્યા છે ત્યારે તમામ જાનૈયાઓનું આ પરિવાર સહર્ષ સ્વાગત કરે છે અને મીઠો આવકાર આપે છે। આવકાર માટે તો કદાચ એટલું જ કહી શકાય કે આવકાર આમંત્રણ અને આત્મીયતાનો સંગાત છે। આવકાર આમંત્રણ અને આત્મીયતાનો સંગાત છે। આપની ઉપસ્થિતિ એ જ અમારા હૃદયનો ભાવ છે અને ભાવ ભર્યા હૃદયથી સૌ જાનૈયાઓને આવકારે છે સુતરિયા પરિવાર। પરંતુ જ્યાં સ્વાગતની વાત છે ત્યાં સ્વાગત માત્ર જાનૈયાઓનું થાય છે, વરરાજાનું નહીં। કદાચ પ્રશ્ન થશે વરરાજાનું સ્વાગત શા માટે નહીં? કારણ માત્ર એટલું જ, કારણ કે લગ્નની એક વિધિ તેની સાથે સંકળાયેલી છે। જાનૈયાઓનું સ્વાગત થાય અને વરરાજાના તો પોખણા થાય, તો વરરાજાના પોખણાની પણ તૈયારી થઈ ચૂકી છે અને વરરાજાના પોખણા જ્યાં થવાના છે તો આજ અવસરને અનુરૂપ એક લગ્ન ગીત શુભમ કલાવૃંદ દ્વારા।